ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોની લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને, અને બાજુમાં પહેલા બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડીયો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. રોજના 1000 થી 1500 કમાતા એક મજૂરનું જીવન અચાનક બદલાઈ ગયું હતું, અને તમને જણાવી દઈએ કે આ બદલાવ અત્યારે જે વાયરસ ચાલી રહ્યો છે તેના કારણે આવ્યો છે. આ વાયરસના કારણે આ મજૂરનું જીવન એકાએક બદલાઈ ગયું હતું અને આ રાતોરાત કરોડપતિ બની ગયો હતો. પશ્ચિમ બંગાળના એક નાના ગામમાં રહેતો યુવાન વર્ષો પહેલા પૈસા કમાવા માટે કેરળમાં આવ્યો હતો, પરંતુ દુનિયામાં અને આપણા દેશમાં જે વાયરસ આવ્યો છે તેના ડરને કારણે તે પાછો પશ્ચિમ બંગાળ તેના ગામ આવ્યો હતો. તેના ગામ આવ્યો ત્યારે તેને આજીવિકાની મોટી સમસ્યા સામે આવી રહી હતી, માટે તેણે તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે થોડા પૈસા એકઠા કરી અને લોટરીની એક ટિકિટ ખરીદી હતી. આ વ્યક્તિએ અનેક વખત લોટરીની ટિકિટો ખરીદી હતી, પરંતુ ત્યારે તેનું નસીબ કામ નહોતું કર્યું. પરંતુ આ વખતે જ્યારે તેણે લોટરીની ટિકિટ ખરીદી હતી ત્યારે તેને આ લોટરી લાગી હતી અને તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આવી રીતે આ વ્યક્તિના રાતોરાત કરોડપતિ બનતા મીડિયાવાળાએ આ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ પણ લીધું હતું, અને આ વ્યક્તિએ કહ્યું હતું કે તેણે કદી આવું સપનું નહોતું જોયું કે એક દિવસ તે કરોડપતિ બની જશે. આ વ્યક્તિના પરિવારમાં તેના માતા પિતા, તેની પત્ની અને એક દીકરી છે. આ વ્યક્તિના પિતા રિક્ષા ચલાવે છે, જ્યારે આ વ્યક્તિ રોજીરોટી મેળવવા માટે કેરળ આવ્યો હતો. પરંતુ આખી દુનિયામાં અને આ દેશમાં વાયરસને ફેલાવાને કારણે તે પાછો પશ્ચિમ બંગાળ તેમના ગામ આવ્યો હતો અને ત્યાં આવી અને તે લોટરીની ટિકિટ ખરીદી હતી, અને આ લોટરી લાગતા તે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. ચાઇનાના વાયરસને કારણે હાલ સમગ્ર દેશમાં અને આપણા ગુજરાતમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી હાલ સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આપણા આખા દેશમાં આ લોકડાઉન 21 દિવસનું રહેવાનું છે, એટલે કે 14 એપ્રિલ સુધી આ લોકડાઉન રહેવાનું છે. 14 એપ્રિલ સુધી બધા જ લોકોને પોતપોતાના ઘરમાં રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેથી આ વાયરસ વધારે ફેલાય નહીં. દેશની આ સ્થિતિ જોતા મુકેશ અંબાણી દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીની કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જે કર્મચારીનો પગાર 30,000 કરતાં ઓછો હોય તે કર્મચારીને 1 મહિનામાં 2 પગાર આપવામાં આવશે. આવું મુકેશ અંબાણી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવી રીતે 30,000 રૂપિયા કરતાં ઓછો પગાર ધરાવતા કર્મચારીને 1 મહિનામાં 2 વાર પગાર આપવામાં આવશે. મુકેશ અંબાણી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઓછા પગાર ધરાવતા લોકોને હાલ જે આપણા દેશમાં ચાલી રહ્યું છે તેમાંથી મુક્તિ મેળવવા માટે અને તેના નાણાકીય ભાર ઓછો કરવા માટે કંપની દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકડાઉનને કારણે કંપનીના કર્મચારીઓને સમસ્યા ભોગવવાનો વારો આવે નહીં, અને જો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી આવે તો બધા જ કર્મચારીઓ પાસે જરૂરી પૈસા હશે, તો તેમને કોઈ પણ સમસ્યા આવશે નહીં, માટે કંપની દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી રિલાયન્સ કંપનીના પરિવારમાં 6 લાખથી પણ વધુ સદસ્યો છે, અને અમે આ કોરોનાના યુદ્ધ સામે લડવા માટે તૈયાર છીએ, એવું કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ દ્વારા કરોડો રૂપિયાનું દાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમને બોમ્બેમાં 100 બેડવાળી હોસ્પિટલ બનાવી છે, જેમાં ફક્ત જે વાયરસ છે તેના દર્દીઓનું જ નિદાન કરવામાં આવશે. દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે જે કર્મચારીઓ કામ નથી કરી શકતા તેવા કર્મચારીઓનો પગાર ચાલુ રહેશે, અને જે કર્મચારીઓ પોતાના ઘરેથી કામ કરી શકતા હોય તેવા કર્મચારીઓને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના ઘરમાં રહી અને જે પણ થોડું ઘણું કામ થાય એ કરે, આવું કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. આવી રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક એવા મુકેશભાઈ અંબાણી એ મોટી જાહેરાત કરી છે. તેમના કર્મચારીઓને 1 મહિનામાં 2 પગાર આપવાની જાહેરાત કરી છે, એટલે કે જે કર્મચારીનો પગાર 30,000થી ઓછો છે તેવા કર્મચારીઓને એક સાથે એટલે 1 મહિનામાં 2 પગાર આપવામાં આવશે. તો કોરોના વાયરસને કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે, અને આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. અને મિત્રો, આ વાયરસને અમેરિકાની હેલ્થ સંસ્થાએ વિશ્વની મહામારી ઘોષિત કરી છે, એટલે નરેન્દ્ર મોદી સરકારે આવનારી કોઈપણ ઇમરજન્સી માટે તૈયાર રહેવા માટે ફંડ એકઠું કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું કે જે લોકો પણ થોડું ઘણું પણ દાન કરવા માગતા હોય પીએમ રિલીફ ફંડમાં દાન કરી શકે છે, ત્યારે આપણા ગુજરાતના અને કેટલાક બોલિવૂડના સુપરસ્ટારો દાન કરી રહ્યા છે. આગળ આવી અને તેઓ કરોડો રૂપિયાનું દાન આપી રહ્યા છે, જ્યારે અક્ષય કુમારે પણ 25 કરોડનું દાન કર્યું હતું, જ્યારે ટાટા કંપની દ્વારા રતન ટાટાએ પણ તેમના પર્સનલ ફંડમાંથી 500 કરોડ રૂપિયા અને તેમની કંપની દ્વારા બીજા 1,000 કરોડ, એવી રીતે 1,500 કરોડનું દાન ટાટા કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આપણા ગુજરાતના પણ નાના મોટા કલાકારો તેમનાથી બને એટલું થોડું ઘણું દાન કરી રહ્યા છે, તેમાં કૃતિદાન ગઢવી 11 લાખ રૂપિયા, જ્યારે ગીતા રબારીએ 2,11,000 રૂપિયા. અને મિત્રો, આપણા ગુજરાતના નાના મોટા મંદિરોએ પણ દાન આપવા માટે આગળ આવી રહ્યા છે, જેમાં સોમનાથ મંદિર અને અંબાજી મંદિર તરફથી 1-1 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે, જ્યારે બાહુબલીના હીરો પ્રભાસે પણ 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
આ ઉપરાંત મુરારી બાબુ દ્વારા 25 લાખ રૂપિયા, બગદાણા આશ્રમ દ્વારા 51 લાખ રૂપિયા, પરબ આશ્રમ દ્વારા 1 કરોડ રૂપિયા, વકુલ બાપુ આશ્રમ દ્વારા 5 લાખ રૂપિયાની સહાય, આવી રીતે કુલ મળીને 3500થી વધુ નામી અનામી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. અને મિત્રો, તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીની માં હીરાબાએ પણ 25,000 રૂપિયાનું દાન કર્યું છે. આવી રીતે મિત્રો, નાના વ્યક્તિથી લઈને મોટી સંસ્થાઓ પણ આ કોરોનાની મહામારી સામે લડવા માટે દાન કરી રહ્યા છે. જો તમે પણ સરકારે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુ પર નાખ્યો નથી, અનાજનો જે ભાવ છે એ જ ભાવ તમારે લેવાનો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ આખું વિશ્વ, ભારત અને આપણું ગુજરાત કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે. હાલ આપણા ગુજરાતમાં લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે અને એના કારણે લોકો પોતપોતાના ઘરમાં જ રહી રહ્યા છે. અને મિત્રો, આ લોકડાઉનને કારણે કેટલાક વેપારીઓ એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. એટલે કે જે ચીજ વસ્તુઓનો ભાવ વધારે લઈ અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, અમે બધી જ ચીજ વસ્તુઓ, જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ બધું પહોંચાડી રહ્યા છે, પરંતુ તો પણ કેટલાક લોકો દ્વારા વધારે ભાવ સાંભળી લો. ત્યારે એવો જ એક સોશિયલ મીડિયા સરકારે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુ પર નાખ્યો નથી, અનાજનો જે ભાવ છે એ જ ભાવ તમારે લેવાનો છે. તમે જો વધારે લેશો, કાળા બજારીના ગુનાની હેઠળ તમારી ધરપકડ કરવામાં આવશે. આ ચોખ્ખા અને અંતિમ સ્પષ્ટ શબ્દો મારા સાંભળી લેજો, બરાબર છે ભાઈ? આ પ્રજાને રંજાડવાની નથી. નામની લેખિત કમ્પ્લેન છે. આ મજબૂરીનો સમય કોઈનો લાભ ઉઠાવવાનું બંધ કરજો, બરાબર છે? અને તમે જયારે અહીંયા વેચાણ કરતા હોય ત્યારે તમારા મોઢા ઉપર અચૂક માસ્ક પહેરો. 24 કલાક ની અંદર કોરોનાનો એક પોઝિટિવ કેસ ગુજરાતમાં નથી થયો, બરાબર? તો અમે સહકાર કરીએ છીએ, તમે પણ કરો, નહીં તો પછી અમને લેતા આવડે પગલા કેવી રીતના લેવડાવવા. અહીંયા બજારના 4 રસ્તાની વચ્ચે ઉઠક બેઠક કરાવીશ ને મારી સહિત, બરાબર? જે ભાવ લો છો એ લો, પ્રજાને રંજાડવાની નથી. 9 થી 12 પછી દુકાન બંધ અને વેચાણ કરતા દેખાશો તો ગુનો દાખલ થશે. ભારતમાં અને આખા ગુજરાતમાં લોકડાઉન છે. આપણા ગુજરાતમાં પણ લોકડાઉન છે, એ માટે રાજ્યની પોલીસ કોઈ વ્યક્તિ આ લોકડાઉનનો ભંગ ન કરે તે માટે રાત દિવસ કામ કરી રહી છે. આ લોકડાઉનમાં આપણા ગુજરાતના લોકોને જરૂરિયાતની વસ્તુઓ એટલે કે જરૂરિયાતના કામ સિવાય બહાર નીકળવાની મનાઈ છે. તો એના સિવાય તેઓ બહાર નીકળશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જ્યારથી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારથી આપણા ગુજરાતની પોલીસ ખડે પગે કામ કરી રહી છે. લોકડાઉનમાં રાજ્યભરની પોલીસ સેવા આપી રહી છે અને લોકોને નિયમોનો ચુસ્ત અમલ કરવાનું કહી રહી છે. સાથે સાથે કેટલાક પોલીસ ઓફિસરો જરૂરિયાતમંદ લોકોને જમાડવાથી માંડીને અનેક સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. આવી રીતે અલગ અલગ પોલીસ ઓફિસરો લોકોને કંઈ તકલીફ ન પડે તે માટે સેવાઓ આપી રહ્યા છે. પરંતુ પોલીસના જ એક અધિકારીએ તેમના કામ ઉપર પાણી ફેરવી દીધું છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI શાકભાજીની લારીઓવાળાઓને નિયમોને ન પાડતા દંડાવાળી કરી હતી અને તેમની લારીઓ પણ ઊંધી કરી નાખી હતી. કૃષ્ણનગરના ઉત્તમનગર કેનાલ પાસે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. લોકો લોકડાઉનમાં પોતાના ઘરની બહાર ન નીકળે તે માટેના પેટ્રોલિંગમાં પોલીસ નીકળી હતી, પરંતુ ત્યારે જ કેનાલ પાસે શાકભાજીની લારીઓ ઊભી હતી. લારીઓવાળાને અનેકવાર કહેવામાં આવ્યું હતું કે તેઓ જે પણ ગ્રાહકો શાકભાજી લેવા આવે છે તેમને કહે કે થોડા દૂર ઊભા રહે. આવી રીતે અનેકવાર કહેવા છતાંય આ લોકો નજીકમાં ઊભા હતા, સૂચનાઓનું પાલન ન કરતા. આ શાકભાજીની લારીઓવાળા ઉપર પોલીસે દંડાવાળી કરી હતી અને તેમની લારીઓ પણ ઊંધી કરી દીધી હતી. અને મિત્રો, આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, કારણ કે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિએ ફ્લેટની બાલ્કનીમાંથી આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો અને જે વાયરલ કર્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા થકી એવા સમાચાર મળી રહ્યા છે કે આ PIને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ હાલ કૃષ્ણનગર પોલીસ બચાવવામાં આવી છે અને તેમને કહ્યું છે કે શાકભાજીની લારી ઊભી રાખવા માટે પોલીસે સફેદ કલરના બોક્સ પણ તૈયાર કરાવ્યા હતા, પણ એ લોકો 1-1 મીટરના અંતરે ઊભા રહ્યા ન હતા. સાંજના સમયે જ્યારે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે ઘણા બધા લોકો ત્યાં ટોળું વળીને ઊભા હતા. પોલીસે કહ્યું હતું કે લારીઓ ઊંધી કરવાનો અમારો કોઈ ઈરાદો ન હતો, પરંતુ ગેરસમજનો ફાયદો ઉઠાવી અન્ય લોકોએ તેનો વિડીયો વાયરલ કર્યો છે. વધુમાં તેમના બચાવમાં પોલીસે કહ્યું હતું કે કોરોના વાયરસ એ ખતરનાક છે, જ્યારે તે ફેલાય છે ત્યારે તેની કોઈને જાણ હોતી નથી, માટે સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે. સરકારે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુ પર નાખ્યો નથી, અનાજનો જે ભાવ છે એ જ ભાવ તમારે લેવાનો છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ આખું વિશ્વ, ભારત અને આપણું ગુજરાત કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે. હાલ આપણા ગુજરાતમાં લોકડાઉનનો આદેશ કરવામાં આવ્યો છે અને એના કારણે
લોકો પોતપોતાના ઘરમાં જ રહી રહ્યા છે અને મિત્રો આ લોકડાઉનને કારણે કેટલાક વેપારીઓ એનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, એટલે કે જે ચીજ વસ્તુઓનો ભાવ વધારે લઈ અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે અમે બધી જ ચીજ વસ્તુઓ જે ખાવા પીવાની ચીજ વસ્તુઓ બધું પહોંચાડી રહ્યા છે, પરંતુ તો પણ કેટલા લોકો દ્વારા વધારે ભાવ સરકારે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુ પર નાખ્યો નથી. અનાજનો જે ભાવ છે એ જ ભાવ તમારે લેવાનો છે. તમે જો વધારે લેશો કાળા બજારીના ગુનાની હેઠળ તમારી ધરપકડ કરવામાં આવશે. આ ચોખ્ખા અને અંતિમ સ્પષ્ટ શબ્દો મારા સાંભળી લેજો.